એ તો ના પડતા હતા તમારે સ્વામી જોવા આવું જ નથી, કેમ કે શું દશા હશે, કેવું મુખાવિંદ છે, કેવું છે. પણ બ્રહ્મભાઈ સ્વામી કહ્યું કે સાહેબ આવી જાઓ ગમે તે. પછી આવ્યા પછી તો આશ્ચર્ય થયું, ખૂબ આશ્ચર્ય થયું કે આવું મેં કોઈ ક્યારે જોયું નથી. આ ચાર દિવસ ચોથા દિવસ પછી ત્રણ દિવસ પછી સ્વામીને જોયા કે આવું અશક્ય જ નથી. એ જીવ સમાધિમાં બેઠા હોય અને ધ્યાન અથવા સ્મિત કરતા હોય એ રીતે બધાને લાખોને અનુભવ થયો કે આ સ્વામી માટે આ બધા સ્ટેટમેન્ટ આવું છે. એ સ્વામી તો ધ્યાનમાં જ છે અને એવી રીતે ખૂબ પ્રભાવપૂર્વક એમને ધ્યેય છોડ્યો છે અને એ બધાને અનુભવ થયો છે. ખૂબ ખૂબ આભાર પરંતુ જે મહંત સ્વામીજીનો કે એને આપણને ખૂબ સમય આપીને એમના સ્વાનુભવ પણ વર્ણવ્યો. તે વખતે યોગી બાપાની સાથે ફરતો હતો પણ યોગી બાપાને કંઈક કામ કર્યું એટલે ભાવનગર જવા ગયા. એક મોટા હરિભગત હતા, એક મોટા હરિભગત હતા કુબેરભાઈ, એમને એ ધામ સ્વર્ગસ્થ અક્ષરધામ નિવાસી થયા તો એમના માટે જવું પડ્યું. પછી યોગી બાપા મને કહ્યું કે તમે પ્રમુખ સાહેબ ભેગા ફરજો, પછી ચાર દિવસ ભેગા પછી આપણે મળી જઈશું. પછી અમે તો પ્રમુખ સાહેબ મહારાજ ભેગા ફર્યા યુવકમાં તો એટલે ગ્રહસ્થમાં, પણ સ્વામી બાપા સાથે મારે જવાનું થયું. અમદાવાદથી આણંદ જવાનું હતું બાપાને, સાથે સેવક. સેવકના લક્ષણ શું એ સ્વામી અમે એક ડબ્બામાં ગયા, થર્ડ ક્લાસ ડબ્બો જ હતો અને એમાં ગીર્દી બહુ હતી એટલે અમારા નિયમ પ્રમાણે અમે આગળ પ્રમુખ સાહેબ મહારાજ એ કહ્યું કે આપણે હું આગળ જઉં અને વ્યવસ્થા કરું પછી તમે આવો. પછી અમે લોકો મારે જોવાનું હતું, મારે બધું વ્યવસ્થા કરવાની હતી અને એટલે સ્વામી બાપા જ કર્યું પોતે. અને પછી આગળ ડબ્બો શોધીને આવ્યા પછી મને કહે કે ચાલો આપણે જઈએ. પછી આપણે અમે ગયા. પછી બાજુમાં બેઠો સ્વામી કહે છે સ્વામી થયેલી ક્યાં, મેં કોઈ ડબ્બામાં રહી ગઈ છે. સ્વામી કહે તમે બેસો હું લઈ જાઉં. કોણ ગુરુ કોણ છે એવી વાત થઈ. પછી અમે તો ગયા, અરે પ્રમુખ સાહેબ હું તો બેસી જ રહ્યો બુદ્ધુની જેમ. પ્રમુખ સાહેબ મહારાજ ગયા, થેલી લઈ આવ્યા અને પછી જોવાની ખુબી કે એમને કાંઈ કહ્યું નહીં, એક શબ્દ પણ કહ્યું. એ તો કોઈ તો કે તું ચેરો હું ઊંચેરો છું ત્યારે બધી ખબર રાખવી પડે ને, કેટલા ખપરા કેટલું બધું કર્યું. સ્વામી કાંઈ એક શબ્દ બોલે અને યુવકમાં તો એમનો અધિકાર હતો બધું મને ખગડવાનું બધું કરવાનું, પણ કાંઈ બોલ્યા નહીં. પછી હું તો મારા મનમાં વિચાર કર્યો કે આ ગુરુ ક્યાંથી મળે, કોઈ ગમે હોય તો અકરાવું થઈ જાય, કુલ ચેલું હું ચે એવું એટલું તો થાય. અને મારી થેલી લઈને હું ગ્રસ્ત સંતાના વડા સંતાન મારી થેલી લઈને આવ્યા અને એક શબ્દ કહ્યા વગર પછી સ્વામીએ તો આનંદ સુધી જયા એક શબ્દ મને કહ્યું નથી. એટલે આ તમે ધીરજતા અને આધ્યાત્મિકતા
ક્ષમા બધું અંદર આવી જાય છે. હું ઘણી વાર વિચાર કરું છું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં અમારા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વિશ્વ વંદનીય સંત વિભૂતિ હતા. સતત 95 વર્ષ સુધી તેમણે સમસ્ત વિશ્વ માટે જીવન સમર્પિત કરીને અપાર સેવાઓ કરી. કોઈ ભેદભાવ વિના, કોઈ સ્વાર્થ વિના, કોઈ લૌકિક ઈચ્છા વિના તેમણે સમાજ હિતના અનેક કાર્યો કર્યા. તેઓ એક સંપ્રદાય કે વર્ગના ન રહ્યા, સમસ્ત માનવ જાતના બની રહ્યા. એટલે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ એવી દેશ વિદેશની તમામ પરંપરાઓના અન્યાયોએ તેમને અનન્ય આદર આપ્યો છે. એવા એવા મહાન ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજ ના અક્ષરવાસના સમાચાર સમગ્ર વિશ્વના અસંખ્ય લોકો માટે અસહાય આભાર સમાન હતા. એટલે જ અસંખ્ય લોકોના એમના અંતિમ દર્શનની ઝંખના હતી. અનેક મુશ્કેલીઓ અને કષ્ટો વેઠીને દુનિયાભરમાંથી લોકો, ભક્તો, પરમ